ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા બેરોજગાર યુવાનો અને આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં ધરણા પ્રદર્શન યોજી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારીના મુદ્દે રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યુથ કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુથ કોંગ્રેસના પ્રદેશ મંત્રી શકીલ અકુજી સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે શિક્ષિત સ્થાનિકોને રોજગારી અને દિલ્હી ખાતે 54 દિવસીય આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ધરણા યોજવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા સ્થાનિકોને રોજગારી અને ખેડૂતોના મુદ્દે ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કરવા સાથે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. સરકાર લોલીપોપ આપે છે, દર વર્ષે કંઈક નવો પેત્રો રચે છે કે આ વર્ષે અમે આટલી રોજગારી આપીશું, આવી રીતે ખેડૂતોને મદદ કરીશું અને કોઈ રોજગારી મળતી નથી એને લઈને આજે અમે ખેડૂતો અને બેરોજગારો શિક્ષિત બેરોજગારોની મદદ કરવા માટે યુવક કોંગ્રેસ આજે મેદાનમાં છે અને આવનારા દિવસોમાં પણ અમે યુવક કોંગ્રેસ આનાથી વધારે આક્રમક પ્રોગ્રામ આપીશું. આ શરૂઆત છે ગાંધીજીના માર્ગે અમે ધરણાનો પ્રોગ્રામ કર્યો છે. છેલ્લા 1.5 મહિનાથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર બેસેલા છે, પણ હજુ સરકાર કોઈ નિર્ણય લેતી નથી. આ તાનાશાહી સરકારને અમે જણાવવા માંગીએ છીએ કે જ્યારે બેરોજગાર અને ખેડૂતોના જ્યારે જ્યારે પણ આંદોલન થયા છે ત્યારે ત્યારે સરકારને ઘેર મોકલી આપવામાં આવી છે. માટે અમે સરકારને ચીમકી આપવામાં આવી આપીએ છીએ કે આનો જો જલ્દી નિર્ણય નહીં આવે તો આવનારા દિવસોમાં અમે અતિ આક્રમક પ્રોગ્રામ કરીશું ખેડૂતો અને બેરોજગારોને સમર્થનમાં.